અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે શહેર પોલીસે ચોરીના મોબાઈલ અને એક લેપટોપ સાથે બે રીડાચોને ઝડપી પાડી કુલ રૂપિયા 1,18,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રની માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મહાવીર ટર્નિંગ પાસે ઉભેલા બે શંકાસ્પદ શખ્સોને રોકી તપાસ કરતા તેઓની પાસેની બેગમાંથી 25 નંગ મોબાઈલ અને એક લેપટોપ મળી આવ્યા હતા. જે અંગે પોલીસે બિલ અને પુરાવા માંગતા સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની સઘન પૂછપરછ કરતા તેઓ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના અમિત દામજી વસાવા અને મથુર રજી પરમાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની અટકાયત કરી વધુ તપાસ કરતા અલગ અલગ જગ્યાએથી મોબાઈલ ચોરી કરવાનું કબૂલાત કરી હતી. શહેર પોલીસે રૂપિયા 98,000ના 25 નંગ મોબાઈલ અને 20,000નું લેપટોપ મળી કુલ 1,18,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર સિટી પોલીસ વિસ્તારમાં બાતમી રાય હકીકત મળતા કોઈ બે ઇસમો કે જેમની પાસે મોબાઈલ ચોરીના ધરાવતા હોય તે જણાઈ આવતા અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા મહાવીર ટર્નિંગ પાસે એ બે ઇસમો સંજાલીના અમિત વસાવા અને મથુર પરમાર તેમની પકડી પૂછપરછ કરતા તેમની જોડે ચોરીના મોબાઈલ અને એક લેપટોપ જણાઈ આવેલ. જેની પાસે તેમના કોઈ આધાર પુરાવા કે બિલ ન હોય તેમની 25 મોબાઈલ અને એક લેપટોપ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. બે ઇસમોને અટકાયત કરી વધુ તપાસ કરતા જણાઈ આવેલ છે કે તેમના દ્વારા GIDC અને સંજાલી વિસ્તારમાં અલગ અલગ કંપનીઓમાં કામ કરતા મજૂરોના બારીમાં ચાર્જિંગમાં રાખેલ મોબાઈલ તથા ઘરની અંદર જે ચાર્જિંગમાં કે બીજા મોબાઈલ પડ્યા હોય તેના માટે એક લાંબો પાઇપ રાખેલ, પાઇપની આગળ એવો ગમ લગાવેલ, એ ગમથી પાઇપ બારી વાટે અંદર નાખી મોબાઈલ ચોંટાડીને બહાર કાઢીને આ રીતે ચોરી કરવાની તેમની એમો જણાઈ આવેલ છે. અને મજૂરો પોતાનું શિફ્ટ દરમિયાન પોતે ઘરે આવીને આરામ કરતા હોય, સૂઈ ગયા હોય તેવા ટાઈમે દિવસ અને રાત્રિ દરમિયાન આ 25 જેટલા મોબાઈલ અને એક લેપટોપ ચોરી કરી જણાઈ આવેલ છે.